નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના સમાચારમાં દરેક ખેડૂત સમાચાર જાણીશું. તો દર્શક મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દર્શક મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દર્શક મિત્રો, સમાચારમાં નજર કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકમાં મોટા પાયે નુકસાન થયું છે અને વલસાડમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને વલસાડમાં કેરીના પાકને થયેલા નુકસાનના મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે કેરીના પાકને થયેલા નુકસાની અંગે સરકારને રજૂઆત મળી છે અને નુકસાની બાબતે સરકારે ગંભીર નોંધ લીધી છે અને તેમણે કહ્યું છે કે નુકસાન મામલે રિપોર્ટ રજૂ થયા બાદ સરકાર કાર્યવાહી કરશે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે વરદાન યોજના. ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે અને આ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને યોજના વૃદ્ધ ખેડૂતો અને નાના તથા શ્રીમંત ખેડૂતોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે અને આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા ન્યૂનતમ પેન્શન આપવામાં આવે છે અને લાભાર્થીના મૃત્યુ કિસ્સામાં મૃતકોના જીવનસાથી પારિવારિક પેન્શન ભાગરૂપે પેન્શનની 50% રકમ આપવામાં આવે છે અને પારિવારિક પેન્શન માત્ર પતિ અથવા પત્ની માટે જ હોય છે અને ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે અને પીએમ કિસાન માનધન યોજનામાં વૃદ્ધ શ્રમિક અને નાના ખેડૂતોને લાભ મળે છે અને ખેતીલાયક 2 હેક્ટર ભૂમિ હોય અને 18-40 વર્ષ સુધીની ઉંમર હોય તેવો આ યોજનાનો લાભ મેળવી શકે છે અને મેળવતા ઈચ્છુક ખેડૂતોનું નામ 1 ઓગસ્ટ 2019 સુધી રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભૂમિ રેકોર્ડમાં નોંધાયેલ હોવું જોઈએ અને આ યોજનાની માટે અરજી કરતા ખેડૂતોની માસિક આવક ₹15,000 અથવા તેનાથી ઓછી ન હોવી જોઈએ. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો. તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવી મૂકવાની જરૂર નથી. જ્યારે આ લોન ચૂકવવા માટે તમને 5 વર્ષનો સમય આપવામાં આવશે. જ્યારે આ લોનમાં કોઈ પણ પ્રકારનો વ્યાજ ન ચૂકવવાનો હોવાથી ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે. દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજના ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો અને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતામાં એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારે
કર્મચારી ને 10,000 રૂપિયા કરવામાં આવી છે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને 200 યુનિટ વીજળી મફત મળશે। કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક ના કોલારામાં છે અને અહીં આયોજિત રેલી ને સંબોધતા તેમણે કહ્યું છે કે અમે કર્ણાટક ના લોકોને 4 વચનો આપ્યા છે અને પહેલા દરેક ઘરના પરિવારને 200 યુનિટ વીજળી મળશે અને દરેક મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા અપાશે અને પરિવારને દર મહિને 10 કિલો ચોખા મફત મળશે અને કર્ણાટકના દરેક સ્નાતકને 3,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકને 2 વર્ષ માટે દર મહિને 1,500 રૂપિયા મળશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો પશુપાલકો માટે ખુશખબર। જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે મહિનામાં 3જી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે અને સરકારી સંઘના ચેરમેન કાંતિલાલ ગાંધીયાએ દૂધના ભાવમાં કિલો રેટે 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને દૂધનો ભાવ વધારીને 820 રૂપિયા કરવામાં આવ્યો છે અને નવો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે। દર્શક મિત્રો, ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો સોનું ચાંદી થયું સસ્તું। આજે 22 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 55,900 રૂપિયા થયો છે, જ્યારે 24 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 61,080 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 78,200 રૂપિયા થયો છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।